પાણીના વિડિયો વાયરલ થયો છે તે મામલે હવે નવો વળાંક આવ્યો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ. રાયોટિંગ અને મારામારીની ફરિયાદ નોંધાવવાની વાતો પણ ખોટી છે તેવું સામે આવ્યું છે. ધારાસભ્ય થાવાણી અને પીડિત યુવતીના નિવેદનને લઈને કેસનો હવે અંત આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી નહીં અને સમાધાન કરવાની પોલીસ રાહ જોતી રહી. સમાધાન બાદ કેસનો નિકાલ પણ કરવામાં આવશે. પોલીસે ફરિયાદ નહીં નોંધીને ક્યાંક ક્યાંક સમાધાન થવાની રાહ જોઈ સખત પગલાની એક તરફ જયારે માંગ કરવામાં આવી રહી હતી ત્યારે બીજી તરફ એવી વાતો સામે આવી છે કે મારામારી અને રાયોટિંગનો જે કેસ નોંધવામાં આવ્યો હતો, જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તે વાત પણ ખોટી સામે આવી છે. કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસે નોંધી જ નથી. રાયોટિંગ અને મારામારીની જે ફરિયાદ નોંધવામાં આવી હતી તેવી વાત સામે આવી હતી, તે પણ હાલ ખોટી સાબિત થાય છે. ધારાસભ્ય અને પીડિત યુવતીના નિવેદનને લઈને જ કેસનો નિકાલ કરી દેવામાં આવશે. પોલીસે ફરિયાદ નહીં નોંધીને અહીં સમગ્ર ઘટનાક્રમને આધારે ક્યાંક ને ક્યાંક સમાધાનની રાહ જોઈ હતી. થાવાણીના સમગ્ર ઘટનાક્રમ મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી જ નથી. પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નથી નોંધવામાં આવી. વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે. અનિતા, શું પોલીસ અત્યાર સુધી ફરિયાદ નહીં નોંધીને સમાધાનની રાહ જોતી રહી? હાજી રીના, જે પ્રકારના અત્યારે હાલ જે મામલો સામે આવ્યો છે કે પોલીસે શરૂઆતમાં તો રાયોટિંગ અને મારામારીની ગુનો નોંધ્યો હોવાની વાત કરી રહી હતી, પરંતુ અત્યારે જે પ્રકારે સમાધાન થયા બાદ અત્યારે બંને પક્ષોનું જયારે નિવેદન લેવામાં આવી રહ્યું છે ત્યારે જાણવા મળ્યું છે કે પોલીસે હજુ સુધી ફરિયાદ નોંધી નથી. ખાસ કરીને જે પીડિતા મહિલા છે તે અને જે એમએલએ જે છે બલરામ, તેમની અત્યારે હાલ સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે તેઓ એકબીજાની સામે અરજી કરી હતી, પોલીસે તેમને ફરિયાદ નોંધી જ નથી. સવારથી જે વીટીવી જે દ્વારા જે ખુલાસા કરવામાં આવ્યા હતા કે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી, ગઈકાલ રાતથી જ ફરિયાદની વાતો ચાલી રહી હતી, પરંતુ પોલીસની અત્યારે હાલ ભૂમિકા કહી શકાય કે શંકાસ્પદ હતી. કારણ કે પોલીસ પણ રાહ જોઈ રહી હતી કે આ સમગ્ર મામલે જે પ્રકારે જે નાટકીય અંત આવે અને જે રાજકીય જે વિવાદ હતો તેનું સમાધાન થાય તે પ્રકારના જે અત્યારે હાલ ચિત્રો અત્યારે હાલ સામે આવી રહ્યા છે. કારણ કે અત્યારે બંનેના સ્ટેટમેન્ટ નોંધવામાં આવી રહ્યા છે પરંતુ ફરિયાદ નથી થઈ રહી, જેને લઈને અત્યારે કહી શકાય કે પોલીસ ક્યાંક ને ક્યાંક સમાધાનની જ રાહ જોઈ રહી હતી. કારણ કે પોલીસ દ્વારા પણ બંને પક્ષો વચ્ચે સમાધાનને લઈને સવારથી જ દબાણ કરવામાં આવી રહ્યું હતું અને જેને લઈને અત્યારે હાલ જે પ્રકારે એમએલએ અને યુવતી વચ્ચે જે સમાધાન થયું છે જેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ પણ એક કડી છે. કારણ કે રાજકીય દબાણ તો હતું જ, સાથે પોલીસ પણ મધ્યસ્થી બનીને આ સમગ્ર કેસની અંદર સમાધાન કરાયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે 17-18 કલાક પસાર થઈ ગયા છે. ગઈકાલે સાંજે આ વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ બી હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ નથી કરી. કારણ કે જ્યારે આ પ્રકારનો વિડીયો સામે આવે છે, એક યુવતીને જે એમએલએ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે, તો મારામારીની ફરિયાદ નોંધવાના બદલે પોલીસ મુખપ્રેક્ષક બનીને ફક્ત બેસી રહી હતી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે ફરિયાદ નથી થઈ. અત્યારે જે પોલીસ અધિકારી સાથે જે વાતચીત થઈ તેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓએ ફક્ત અરજી લીધી હતી. અરજીને લઈને હાલ બંનેના સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યા છે અને સ્ટેટમેન્ટ લીધા બાદ આ અરજીનો નિકાલ કરવામાં આવશે. અને આ જે કાયદાકીય જે ગૂંચવણમાં જે લાગી રહ્યું હતું કે બંને સાથે, પરંતુ પોલીસની જે કાર્યવાહી છે તેને લઈને બંનેનો બચાવ થયો છે. આ સમગ્ર કેસમાં જે નાટકીય અંત આવ્યો છે તે જ પ્રકારે કાયદાની ચુંગલમાં પણ બંને જે ફસાવાની વાત હતી તેનું પણ સમાધાન થયું છે. જે અનિતા, વહેલી સવારથી જ્યારે આજે ન્યાયની માંગ કરી રહી હતી પીડિતા અને અચાનક જ પીડિતાના પણ સૂર બદલાયા છે, પોલીસની કામગીરી પણ ઢીલી સામે આવી છે, તાત્કાલિક પોલીસે પગલાં શા માટે ન લીધા? સવારથી પીડિતા જે ન્યાયને લઈને વાત કરી રહી હતી કે તેને ન્યાય મળવો જોઈએ, કારણ કે એમએલએ દ્વારા તેને લાતો મારવામાં આવી છે, તેની સાથે અપશબ્દો બોલવામાં આવ્યા છે, પરંતુ જે ગણતરીની કલાકોમાં બંધ બારણે જે બેઠક થઈ છે તેમાં તેના સૂર બદલાઈ ગયા છે. તેણે જે એમએલએ તેને માર માર્યો, તેને રાખડી બાંધીને મીઠાઈ ખવડાવી દીધી અને પોતે આ જે સમગ્ર જે વિવાદ છે તેનો અંત લાવી દીધો. પરંતુ સવાલ એ છે કે આટલા મોટા વિવાદની અંદર ફરિયાદ નથી નોંધાઈ. ક્યાંક ને ક્યાંક પોલીસ પણ શંકાની સોય અત્યારે જોવા મળી રહી છે. કારણ કે જે આ એમએલએ ના હોત ને કોઈ અન્ય કોઈ વ્યક્તિ હોત તો પોલીસ તરત જ એક્શન લેત, કાર્યવાહી કરત, તેની ધરપકડ પણ કરત, પરંતુ એમએલએ હોવાના કારણે પોલીસે 17-18 કલાક ફક્ત સમાધાનની રાહ જોઈ. તો ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આ સમગ્ર
કેસમાં કોઈ દબાણ હેઠળ કામ કરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, કારણ કે ભારતીય જનતા પાર્ટીના એમએલએ હતા, એક વગ હતો અને જેનું દબાણ હતું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ અત્યારે જે મહિલાની વાત કરીએ તો મહિલાએ સમાધાન કેમ કર્યું છે, કારણ કે જે રીતના તેને માર મારવાનો વાત હતો, સવારથી વીટીવીની સાથે જે તેની વાતચીત હતી જેમાં તે પોતે ન્યાયની માંગ કરી રહી હતી, માફી અંત નથી, માફ નહીં કરવામાં આવે, તો શા માટે સૂર બદલાઈ ગયા, ગણતરીની કલાકોમાં બેઠકમાં શું નિર્ણય લેવો જેના કારણે તેણે આ સમાધાન કર્યું તે એક ચોક્કસ સવાલ છે. જી બિલકુલ, આભાર અનિતા તમામ વિગત લઈને મારી સાથે જોડાયા બદલ. તો આખરે પીડિત યુવતીના સૂર બદલાયા છે. 15 થી 20 મિનિટની બેઠકની અંદર પીડિત યુવતી હવે હા પાડી રહી છે કે તે માફી આપવા તૈયાર છે, આ સિવાય રાખડી પણ બાંધી છે, મીઠાઈ ખવડાવીને સમાધાન થયું છે અને હવે ત્યારબાદ સમાધાનના નિવેદનો લઈને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા. સમગ્ર ઘટનાક્રમ નાટકીય રહ્યો અને નાટકીય ઘટનાક્રમનો અંત પણ આવી ગયો છે. પોલીસે ફરિયાદ નહીં નોંધીને અત્યાર સુધી સમાધાનની રાહ જોઈ. વારંવાર સમાચારો સામે આવી રહ્યા હતા કે પોલીસે મારામારીની અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે, પરંતુ હવે જે વાત સામે આવી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે આટલા કલાકો વીતવા છતાં, વિડીયો એક પુરાવો હોવા છતાં પોલીસ રાહ જોઈ રહી હતી કે આખરે યુવતી પોતાની વાત પરથી ક્યારે તે પોતાના સૂર બદલે છે અને યુવતી ક્યારે સમાધાન માટે આગળ આવે છે. આખરે એ પણ થઈ ગયું કે જેના કારણે યુવતી સમાધાન કરવા માટે તૈયાર થઈ ગઈ, રાખડી બાંધી દીધી છે. સવાલ એ છે કે આખરે એવી તો કઈ વાતચીત થઈ કે યુવતીએ પોતાના સૂર બદલી દેવા પડ્યા. યુવતીએ જેની સામે ફરિયાદ નોંધવાની તૈયારી બતાવી તેને જ ભાઈ માની લીધો છે. તો નરોડાના નફટ ધારાસભ્ય બલરામ થાવાણીના મામલે વધુ એક વળાંક. ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને માર મારવાનો જે મામલો ગઈકાલથી જ સામે આવ્યો છે તેને લઈને મહિલાને માર માર્યાનો વિડીયો પણ વાયરલ થયો. પક્ષની નોટિસ સામે આવી છે. બદમાશ બલરામ થાવાણીની મુશ્કેલીમાં પક્ષની નોટિસને કારણે વધારો થઈ શકે છે. ભાજપે બલરામ થાવાણીને શોકોઝ નોટિસ આપી છે. પાર્ટીએ 8 દિવસમાં બલરામને ખુલાસો આપવા જણાવ્યું. બલરામ સામે શા માટે શિસ્તભંગના પગલા ન ભરવા તેનું કારણ પણ માગ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ ખુલાસો માંગ્યો છે. બલરામ થાવાણી પાસે ફોન પર તેમની સાથે વાતચીત કરી અને ત્યારબાદ ખુલાસો માંગ્યો છે. 8 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 8 દિવસની અંદર જવાબ આપવો પડશે થાવાણી. શિસ્તભંગના પગલા તેના પર કેમ ન લેવા તેને લઈને કારણ માંગવામાં આવ્યું છે. પક્ષે હવે રહી રહીને ક્યાંક ને ક્યાંક પગલા લીધા છે. પગલા એ રીતે લેવામાં આવ્યા છે કે 8 દિવસનો સમય આપવામાં આવ્યો, માર મારનાર મહિલા સાથે શા માટે તેને માર મારવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે જવાબ પક્ષે માંગ્યો છે. 8 દિવસનો સમય અપાયો છે, શોકોઝ નોટિસ પાઠવી છે, એટલે હવે થાવાણીએ પક્ષને જવાબ આપવો પડશે, સ્પષ્ટતા કરવી પડશે, કારણ આપવું પડશે. વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા ગૌતમ અમારી સાથે સીધા જોડાઈ ગયા છે ભાજપ કાર્યાલય પર. અમારા સંવાદદાતા ગૌતમ, ગૌતમ, પક્ષે 8 દિવસનો સમય આપ્યો છે, શોકોઝ નોટિસ પાઠવી છે, શું માની રહ્યા છો? એ પણ એક નાટકીય ઘટનાક્રમ હોઈ શકે કે ખરેખર પક્ષે આ બાબતને લઈને ગંભીરતા દાખવી છે? રીના, ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે જે વિડીયો છે તે વાયરલ થયો હતો તેમાં યુવતી માર મારતા હોય તે પ્રકારની જે ઘટના છે તે સમગ્ર જે વિડીયોમાં સામે આવી હતી ને ત્યારબાદ એ સોશિયલ મીડિયામાં ફરતા આ જે ચર્ચાએ છે તે જોર જગાવ્યું હતું ને ધારાસભ્ય જેવા જે સનિષ્ઠ કહી શકાય તેવા લોકો દ્વારા આ પ્રકારની જે ઘટના બને છે નિંદનીય છે, ખેદનીય છે, તે પ્રકારની વાત છે. પરંતુ હાલ તો જે સમગ્ર જે મામલો છે તેને ભાજપ અધ્યક્ષ દ્વારા ગઈકાલ રાત્રે સમગ્ર જે મામલો સામે આવતાની સાથે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી ને સમગ્ર મામલો છે તેને લઈ અને ક્યાંક ને ક્યાંક જે અસમંજસતા હતી તેને લઈને સુલઝાવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો. પરંતુ સમગ્ર જે મામલો છે તે હાલ સુલટાઈ ચૂક્યો છે. એટલે કે બલરામ થવાણી દ્વારા આ જે યુવતી છે તેની સાથે જે વ્યવહાર કર્યો હતો તેને લઈને તેને માફી પણ માંગી છે અને તેની સાથે રાખડી પણ બંધાવી છે. આ સમગ્ર જે ઘટના પૂરી થઈ ગઈ છે ત્યારે ભાજપ છે તે સળવળ્યું છે અને સળવળેલું ભાજપ છે તેને શોકોઝ નોટિસ પાઠવી છે. શોકોઝ નોટિસમાં સાફ દર્શાવવામાં આવ્યું છે કે આ સમગ્ર જે ઘટના છે તે શોભનીય છે, નિંદનીય છે, તે પ્રકારની જે વાત છે તે કરવામાં આવી છે. સાથે સાથે તેમાં જે મામલે છે તે ખુલાસો કરવાની
ताणावाणी जे वात छे એટલે સમગ્ર જે ઘટના જે બની હતી ઘટનાને લઈ અને સમગ્ર જે ઘટનાનો જે તાણાવાણા છે તેનો ખુલાસો કરવાની જે વાત છે તે પણ સોકોસ નોટિસમાં કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા આ જે સોકોસ નોટિસ છે તે પાઠવવામાં આવી છે હવે સવાલ એ છે કે 3 દિવસમાં સમગ્ર જે મામલા છે એટલે કે સોકોસ નોટિસ જે પાઠવી છે તેને 3 દિવસમાં રિપોર્ટ આપવામાં આવે પરંતુ જે ઘટના બની છે તે જે ઘટના છે તે વાત કરવામાં આવે તો હાલ તો જે સમગ્ર જે મામલો છે તે સુલટાઈ ચૂક્યો છે એટલે કે જે પ્રદેશ અધ્યક્ષને જે સમગ્ર જે મામલે રજૂઆત કરશે તે મામલાને લઈને સુલટાયેલી જે વાત છે તે રજૂ કરશે ગઈ કાલે રાત્રે ટેલિફોનિક વાર્તાલાપ થયો હતો ત્યારે કોઈપણ પ્રકારની જે વાત છે એ બલરામ થવાણી દ્વારા પણ નહોતી થઈ કે ભાજપ દ્વારા પણ ઇનિશિયેટિવ નહોતું લેવામાં આવ્યું એ પણ એક પ્રશ્ન છે પરંતુ હાલ તો જે સમગ્ર મામલો થાળે પડ્યો છે ત્યારે સોકોસ નોટિસ પાડવી છે અને સસ્તા પગલાં ભરવા કે કેમ તે પણ જે સોકોસ નોટિસ છે તેમાં દર્શાવાયું છે એટલે સાફ પ્રશ્ન ઉઠે છે કે સમગ્ર જે મામલો થાળે પડ્યો છે ત્યારે ભાજપે આજે ધારાસભ્ય સામે એક્શન લીધા હોય તે પ્રકારની જે વાત છે તે સામે આવી છે જી ગૌતમ આપ અમારી સાથે જોડાયેલા રહેશો અમારી સાથે સંવાદદાતા અનિતા પણ સીધા જોડાઈ ગયા છે અનિતા રહી રહીને સમગ્ર ઘટનાક્રમ જ્યારે પૂર્ણ થાય છે જ્યારે સમાધાન થાય છે કોઈને કોઈ રીતે યુવતી પર દબાણ લાવીને કે એમ કેમ પ્રકારે સમજાવી લેવામાં આવે છે ત્યારબાદ પોલીસ જાગે છે હવે રહી રહીને પક્ષ જાગે છે પક્ષે સોકોસ નોટિસ પાઠવી છે પરંતુ શું લાગે છે કે પક્ષ આ વાતને ગંભીરતાથી લઈ રહ્યું છે જી ખાસ તો જે પ્રકારે અત્યારે હાલ સમાધાન થયા બાદ જે પ્રકારે પક્ષ જાગ્યું છે તો સમગ્ર મામલે ગંભીરતાથી લઈ રહ્યું છે તે સ્પષ્ટ ના કહી શકાય કારણ કે જ્યારે ગઈકાલથી વિવાદ હતો જે પક્ષ દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યા પીડિતા દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે જે એમએલએ છે તેને સસ્પેન્ડ કરવામાં આવે અથવા તેનું રાજીનામું લઈ લેવામાં આવે તેના ભાઈ જે કોર્પોરેટર છે કિશોર થાવાણી તેની વિરુદ્ધ પણ તેમણે આક્ષેપો કર્યા છે એ અગાઉ તેમણે પણ આવી રીતના મારામારી કરી હતી પરંતુ પક્ષે તેમની વિરુદ્ધ પણ કોઈ પગલાં લીધા ન હતા પરંતુ આ જે પ્રકારે એમએલએ નું કૃત્ય સામે આવ્યું સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો મીડિયાએ સમગ્ર મુદ્દાને ઉઠાવ્યું ત્યારે સવારથી જ જ્યારે મીડિયા પક્ષને લઈને આ સુનિર્ણય લેવાના છે તે વાત કરી રહ્યા હતા પરંતુ પક્ષ દ્વારા કોઈ ગંભીર કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો પરંતુ ફક્ત જે સોકોસ નોટિસ આપી છે 8 દિવસમાં રિપોર્ટ આપવાની વાત કરી છે પરંતુ અત્યારની જે દ્રશ્યો જે સામે આવ્યા છે કે જ્યારે જે યુવતી છે તેણે પોતે એમએલએને સાથે સમાધાન કરી લીધું છે તેને રાખડી બાંધીને તેને મીઠાઈ ખવડાવી દીધી છે અને સમગ્ર કેસનો અંત આવી ગયો છે ત્યારે હવે પક્ષ પગલા લેશે તે એક સવાલ ચોક્કસ બની રહ્યો છે કારણ કે ગઈકાલ રાતથી પક્ષ સૂતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરંતુ મહત્વનું એ છે કે આ સમગ્ર વિવાદોની વચ્ચે પોલીસની ભૂમિકા પણ શંકાશીલ છે કારણ કે 17-18 કલાક બાદ બી પોલીસે ફરિયાદ તો લીધી નથી પરંતુ અરજી લઈને ફક્ત નિવેદન લઈને આ સમગ્ર કેસનો અંત લાવવામાં આવ્યો છે ત્યારે આ હાઈ વોલ્ટેજ ડ્રામા જે ગઈકાલ સાંજથી ચાલી રહ્યો હતો તેનો અંત તો આવી ગયો છે પરંતુ અત્યારે હાલ પોતે કંઈક કરી રહ્યા છે પોતે કોઈ પગલાં લઈ રહ્યા છે તેવો દેખાડો અત્યારે હાલ તમામ લોકો કરી રહ્યા છે પોલીસ હોય કે પક્ષ હોય કે તમામ લોકો જ્યારે નિર્ણય લેવાનો હતો ત્યારે કોઈએ નિર્ણય લીધો નથી અને અત્યારે હાલ પોતે કામ કરી રહ્યા છે અને કોઈ પગલાં લઈ રહ્યા છે તે પ્રકારનો દેખાડો અત્યારે જોવા મળી રહ્યો છે બિલકુલ બિલકુલ અનિતા આપ અમારી સાથે જોડાયેલા રહેશો આ સાથે જ અમારી સાથે સંવાદદાતા અનિતા જોડાય અનિતાનું કહેવું છે કે કોઈને કોઈ રીતે સમજાવી લેવામાં આવ્યા અને હવે જે પક્ષે પગલાં લીધા છે તે પગલાં પૂરતા છે કે કેમ તે એક સવાલ છે કારણ કે માત્ર સોકોસ નોટિસ પૂરતી છે કે કેમ શું સોકોસ નોટિસ આપી દેવાથી આવા ધારાસભ્યો જનતા સાથે પોતાનું વર્તન બદલી નાખશે શું જનતાના પ્રશ્નો ઉકેલી નાખશે તે સૌથી મોટો સવાલ છે